વર્ષોથી કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ માનનીય શ્રી પુરુષોત્તમ રૂપાલાજી મહિલાઓ અને દલિતો માટે અસભ્ય શબ્દો બોલ્યા છે એ પ્રકારનું જૂઠાણું ફેલાવી રહ્યા છે। હું આ કોંગ્રેસના જૂઠાણાનું ખૂબ જ કડક શબ્દોમાં નિંદા કરું છું। દલિતોને ગુમરાહ કરવાનું બંધ કરે। કોંગ્રેસ પાર્ટી દલિતોને 60 વર્ષ સુધી મતબેંક બનાવીને રાજનીતિ કરી છે। હવે જ્યારે કોંગ્રેસ પાર્ટી પાસેથી આ દલિતોની વોટ બેંક ખસી ગઈ છે ત્યારે દલિતોને ઉશ્કેરીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ કરવાનું જે એક ષડયંત્ર કરી રહી છે। હું કોંગ્રેસના નેતાઓને રૂકજાઓનો આદેશ આપવા માંગુ છું કે કોંગ્રેસના નેતાઓ ચેતી જાય, નહીંતર ગુજરાતની અંદર દલિતો કોંગ્રેસની સામે આંદોલન કરશે, આવનારી વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસને ધ્વસ્ત કરી દેશે।